આપણી સાથે જોડાઈ ગયા છે મંત્રી યોગેશભાઈ પટેલ. સ્વાગત છે યોગેશભાઈ આપનું ઝી 24 કલાકમાં. જે પરિસ્થિતિ છે કોરોનાને લઈને, તેને લઈને ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ. ગુજરાતમાં પણ જે રીતે સતત કેસના આંકડાઓ વધતા રહ્યા, સરકારી અધિકારીઓથી લઈ મંત્રીઓ તમામ જે નિર્ણયો લીધા છે જેને લઈને લોકોને ખૂબ ફાયદા થયા છે, ત્યારે આ આખે આખી પ્રક્રિયાને લઈને કેટલાક સવાલો મારે તમને કરવા છે. અને સૌથી પહેલો સવાલ તો એ થાય કે કોરોના મહામારીને લઈને આ સહજીવન કેવું હોઈ શકે આપના મતે? કોરોના વાયરસ એક એવો રોગ છે કે જેનો અનુભવ આ સદીમાં કોઈને પણ, મને લાગે છે 105 વર્ષ 110 વર્ષ જે વ્યક્તિ જીવી હશે એને પણ આ રોગ જોયો નહીં હોય. આ એક વિશિષ્ટ પ્રકારનો રોગ આવ્યો જેનાથી જીવન કઈ રીતે જીવવું એ સરકારે ઘણી એના બાબતે એડવર્ટાઇઝ કરી, ઘણી સમજ આપી. લોકોએ ઘરમાં રહેવું જોઈએ, વારંવાર હાથ સાબુથી ધોવા જોઈએ, ઘરની મહી પણ જેટલા વ્યક્તિ હોય એના દૂર દૂર ટીવી જોવો હોય કે જમવા બેસવું હોય તો દૂર દૂર બેસવું. આવી જે પ્રાથમિક જાહેરાતો આવી એનાથી લોકો સચેત થઈ ગયા અને મને લાગે છે લોકોએ શરૂઆતમાં તો આનો બહુ મોટો અમલ કર્યો અને એનાથી દેશના ઘણા લોકોને કોરોનાથી બચી શકે. બિલકુલ, તમે જે વાત કરી કોરોનાની પરિસ્થિતિને લઈને, વડોદરા વાસીઓને લઈને, ગુજરાતને લઈને, પરંતુ એક મંત્રી તરીકે આપનો રોડમેપ શું છે? કેમ કે એ જાણવું એટલા માટે જરૂરી છે કેમ કે દરેક લોકો પોતાની પ્રજા સાથે રહેવા ઈચ્છતા હોય છે. જે તે સમયમાં ધારાસભ્યો પણ પોતપોતાના વતન જતા રહ્યા કે જ્યાં તેમના પ્રજાએ તેમને ચૂંટી હતી, તો તમારો રોડમેપ શું છે એક મંત્રી તરીકેનો? એક મંત્રી તરીકે મારી એક જવાબદારી છે. ઘણી વાર મેં બહુ જ વાર ટીવી પર જોયું, પેપરોમાં વાંચ્યું કે ઉંમરવાળી વ્યક્તિએ બહાર ના નીકળવું જોઈએ. તમને ડાયાબિટીસ હોય, હાર્ટ એટેકના દર્દીએ તો અવશ્ય બહાર ના નીકળવું જોઈએ. પણ મારી એક મંત્રી તરીકે જવાબદારી છે કે શહેરની જનતા, જિલ્લાની જનતાને આ કોરોના વાયરસથી કેવી રીતે બચાવો, એને જીવન જરૂરિયાતની વસ્તુ કેવી રીતે પૂરી પાડવી અને હોસ્પિટલમાં પણ સારી અને ટ્રીટમેન્ટ મળે એ માટે વ્યવસ્થા ઊભી કરવી. આ બધું જ અમે કર્યું છે એક મંત્રી તરીકે. જે શિવ પરિવાર દ્વારા, આપ જાણો છો કે આ શહેરમાં 31,000 જીવન જરૂરિયાતની ચીજો ભેગી કરીને આખા શહેરમાં પહોંચાડી, એવી રીતે બ્રાહ્મણોને પણ 500 જેટલી કીટ પહોંચાડી, એવી રીતે હોસ્પિટલો જે બરોડા શહેરના મોટા હોસ્પિટલો છે, ગોત્રી હોય કે સયાજી આપણી હોસ્પિટલ હોય કે અન્ય હોસ્પિટલો, આમાં લગભગ અમે 30 લાખ રૂપિયા જેટલા સાધનો પણ આપ્યા કે જેનાથી દર્દીને સારી સારવાર મળે. અને ખાસ કરીને અમે છેલ્લા તો હોસ્પિટલોમાં મોબાઈલ ફોન બી આપ્યા છે કે જેનાથી દરરોજ એકવાર દર્દી સાથે વાત પણ કરી શકે. આવા અનેક અમે કાર્ય આ શહેરમાં કર્યા છે કે જેનાથી સીધે સીધો કોરોના વાયરસના જે પણ જેને વાયરસ લાગેલો એને બી લાભ થાય, એના કુટુંબીજનોને લાભ થાય અને શહેરની જનતા, જેના જે શ્રમિકો હોય, મધ્યમ વર્ગના લોકો પણ આ સમય જે છેલ્લા 2 મહિનાનો સમય હતો એમાં કોઈ ભૂખ્યા ના મરે એ માટે અમે પ્રયત્ન કરીએ.
બિલકુલ, આપે જે વાત કરી એ ખૂબ સાચી છે, કેમ કે છેલ્લા 400 વર્ષથી જો આપણે જોઈએ તો કોલેરા છે, પ્લેગ છે, આ તમામે તમામ એવા રોગો છે કે જેણે ભારત ઉપર ખૂબ અસર કરી છે. સ્પેનિશ ફ્લૂ નામનો રોગ કે જે ફિલિપાઇન્સ સાઇડથી હતો પરંતુ તે અહીંયા નથી આવ્યો, અને કોરોના છે કે જેણે સમગ્ર વિશ્વમાં લગભગ એક પણ દેશ બાકી નથી રાખ્યો. આવી પરિસ્થિતિમાં સૌથી વધારે જો અસર પડી હોય તો તે છે અર્થતંત્ર ઉપર. આપના પ્રમાણે અર્થતંત્રને બેઠું કરવા માટે કેવા પ્રકારના પગલાં હોવા જોઈએ, શું કહેશો આપ? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, આજે કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે. જે વિકસિત દેશો છે જેવા કે અમેરિકા, રશિયા, જાપાન, જર્મની, ઇટાલી, ચાઇના, આ બધા લોકો, બધા દેશો આ વાયરસથી એમના માનવ જીવન ઉપર, એના અર્થતંત્ર પર બહુ જ મોટી અસર થઈ છે. પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જે વહીવટની ક્ષમતા છે, જે એમને આ દેશને 130 કરોડની જનતાને જાગૃત કરીને છેલ્લા 2 મહિનામાં જે કામગીરી કરી છે એનો કોઈ જોટો જડે એવો નથી. તેવી રીતે અમારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, તેમજ અમારી ટીમ, એને પણ સમય સમયે 3 વાર તો ગુજરાતની જનતાને મફત અનાજ મળે એ રીતે વડોદરા શહેરના 17 લાખ લોકોને આને લાભ થયો છે. તે જ રીતે શ્રમિકો, તમે આખા ગુજરાતમાં જુઓ, શ્રમિકોની જો સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ હોય તો વડોદરામાં, કોઈ પણ જગ્યાએ અહીંથી શ્રમિકોએ કોઈ જગ્યાએ પથ્થર મારો નથી કર્યો, કે શ્રમિકો અહીંથી ચાલતા ગયા હોય પરંતુ રસ્તામાં રોકીને પાછા પણ બરોડા લાવીને એમને સમયસર જમવાનું આપ્યું છે, રહેવાનું આપ્યું છે. અને અહીંથી બિહાર હોય, યુપી હોય, રાજસ્થાન હોય, ઓરિસ્સા હોય, બંગાળ હોય, આ બધા જ શ્રમિકોને સારી રીતે ટ્રેનમાં પણ મોકલ્યા છે. એમને નાસ્તો, જમવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આ બધું જ સરકાર તરફથી કર્યું છે. એટલે વડોદરા શહેર આજે મધ્યમાં છે. સુરતના, ભરૂચના આ બધા શ્રમિકો ચાલતા ચાલતા વડોદરા આવતા હતા, છતાં પણ આ બધું મેનેજ અમે આ શહેરના અધિકારીઓ, આ શહેરના નેતાઓ સારી વ્યવસ્થા કરી છે. એ બદલ હું આ બધાનો આભાર માનું. બિલકુલ યોગેશભાઈ, સવાલ એક એ પણ થાય કે આખે આખી જે લડાઈ છે એમાં વ્યક્તિ ક્યાં એકલો નથી. કોઈ ને કોઈ જગ્યા પર કોરોના વોરિયર તેમની સાથે હતા, તો કોઈ ને કોઈ જગ્યા પર તેમના પરિવારજનો, અને સરકાર તો સાથે છે જ. એક મંત્રી તરીકે આપના વિભાગની સાથે સાથે આપની સાથે કામ કરતા એવા અનેક લોકો હશે કે જેમણે આ લોકડાઉન દરમિયાન ખૂબ કામગીરી કરી હશે અને હજી આગળ પણ કરવાની છે, તો આપના વિભાગના જે અધિકારીઓ છે તેમને હજુ પણ આગળ કામ કરવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરશો? મારી પાસે તાપી જિલ્લો છે, એનો પ્રભારી છું, નર્મદા વિભાગનો હું મંત્રી છું. અમે દરરોજ તાપીના કલેક્ટર સાથે, એના DDO સાથે, એના RDC સાથે, બધા જોડે થોડી થોડી ચર્ચાઓ થતી હતી. તાપી જિલ્લો એવો છે કે એમાં કોરોનાના 2 જ દર્દીઓ આજ સુધીના આવ્યા, અને જનજીવન પણ છેલ્લા 15 દિવસથી શરૂ કરી દીધું છે. લોકોમાં, લોકોને સારી રીતે અનાજ મળ્યું, અને એટલા બધા આદિવાસી વિસ્તાર છે છતાં પણ જાહેરાતો કરીને સમયસર સૂચનાઓ પહોંચાડી છે, તેથી આ તાપી વિભાગ બી બચી ગયો છે. મારા પોતાની ઓફિસની વાત કરું, મારો PS હોય, મારો PA હોય, ને એક ટાઈપિસ્ટ અને એક પટાવાલો, એનાથી જ મેં ઓફિસ ચલાવી છે. બાકીના જે પણ મારા જે બી 12-14 અધિકારીઓ અને કર્મચારીઓ હતા, એ લોકોને
ઘરે એમના બેસાડ્યા છે. એવી જ રીતે અમારા નર્મદા વિભાગના, મને લાગે છે કે અમારા વિભાગના ખાલી 5-7 માણસ સિવાય, એટલે અધિકારી કે વર્કર સિવાય કોઈને આ કોરોનાનો ચેપ લાગ્યો નથી. એટલે અમારા અધિકારીઓએ પણ આ બાબતે બહુ સારી વ્યવસ્થા ઊભી કરી છે. અને કોઈ પણ રોગો કે વેરિયસ, કોઈ પણ રોગ મોટો આવે એનાથી જો સમજીએ તો માનવ જાતને ફાયદો જ થતો હોય છે. આ કોરોના વાયરસ, એને માનવે બહુ જ વેઠવું પડ્યું. એનાથી અર્થતંત્ર પર પણ અસર થઈ, લોકોના જનજીવન પર બી અસર થઈ, એના ઉદ્યોગો એના ધંધા પર પણ અસર થઈ. પણ મને લાગે છે કે આ એક જરૂરી હતી, આ વાયરસની જરૂર હતી કે જેનાથી આખી દુનિયાનું પર્યાવરણ બચ્યું છે. આજે દૂર દૂરથી પહાડો જોઈ શકો છો, નદી, તમે નદી જે ગંદી નદીઓ હતી એ પણ આજે શુદ્ધ નદી જોવા મળે છે. એનાથી મને એવું લાગે છે કે માનવે શીખવા જેવું છે કે આ કોરોના જે વાયરસ છે એના જે પણ અનુભવ થયા છે એ અનુભવ પર આ દુનિયાની, આ દેશની જનતાએ બહુ જ બોધપાઠ લેવાનો છે. અને ભવિષ્યમાં આ દેશનું કે આ દુનિયાનું પર્યાવરણના બગડે, કારણ કે વધારેમાં વધારે અસર તો પર્યાવરણને લીધે રોગો થાય છે. કેન્સર હોય કે શરદી હોય, આ બધા રોગો તો ટાઈફોઇડ હોય, એ બધા પર્યાવરણને લીધે અસર થતી હોય છે. ત્યારે એક કોરોના વાયરસ એવો છે કે જેને પર્યાવરણ સુધાર્યું છે. યોગેશભાઈ, આપના જવાબ પરથી એક સવાલ મને આવ્યો કે આ જે લડાઈ છે એ સીધી રીતે કોઈ દુશ્મન સામે નથી. ગુજરાતે અનેક લડાઈઓ લડી છે, તીડનો આતંક હોય કે પછી નાની મોટી લડાઈઓ હોય કે જે વર્ષોથી ગુજરાતના ઇતિહાસમાં લખાયેલી છે. પરંતુ આ એક એવી લડાઈ છે કે જ્યાં દુશ્મન સીધી રીતે નથી દેખાતો. એક ભાષામાં કહીએ તો કદાચ આ એક એવો અદ્રશ્ય દુશ્મન છે જેનો ગુજરાતે ખૂબ સામનો કરવાનો છે હજી પણ આગામી દિવસોમાં. શું કહેશો, કેવી રીતે લોકોએ સામનો કરવો જોઈએ, આપનો મત શું તેને લઈને? આ ગુજરાતમાં ઘણા સંકટો આવ્યા, મોટામાં મોટો તો ધરતીકંપ, વાવાઝોડું, પૂર, પાણીના વરસાદનું, એવી રીતે ઘણી હોનારતો થઈ. પરંતુ આ ગુજરાતી એક એવો વેપારી છે, આ સરકાર પણ એટલી સચેત છે કે જે જે સમયે જે જે કરવાનું હોય, ખાસ કરીને ફરીથી રોજગારી મળે, ધંધા વેપાર શરૂ થઈ જાય. ને ગુજરાતીની તો એક ટેવ છે કે કેવી રીતે જલ્દીથી પૈસા કમાવા અને મુસીબતમાંથી કેવી રીતે બહાર આવવું, એ હંમેશા કરતું આવ્યું છે. કોરોના સામેની લડાઈમાં 100એ 100% મને વિશ્વાસ છે, ગુજરાત નહીં પણ આખો દેશ ટૂંક સમયમાં બહાર આવશે. ખાસ કરીને નેતાઓને મારી વિનંતી કે જે લોકો પ્રજા સાથે સંકળાયેલા છે, એમને તમારી ઉંમર ના જુઓ, તમને ડાયાબિટીસ થયો છે, તમને હાર્ટ એટેક છે, એ ના જુઓ, પણ પ્રજાની પડખે ઊભા રહો અને પ્રજાની મુસીબતોને સમજો. તમને પ્રજા કદાપી નહીં ભૂલે, પરંતુ આવા સમયે તમે જો ઘરમાં બેસી રહેશો, તમે છુપાઈ રહેશો, તમે લોકોની સાથે નહીં આવો, તો મને લાગે છે કે આ શહેરની જનતા, દેશની જનતા, રાજ્યની જનતા તમને કદાપી નહીં સ્વીકારે. તમે તમારું હેલ્થ ના જુઓ, તમારું હેલ્થ તો તમારે જોવાનું છે, પરંતુ એવી ચિંતા ના કરો કે હું બહાર નીકળીશ, હું રોડ પર ફરીશ. એનાથી પણ લોકોને જે પણ મુસીબત હોય, કોઈ પોલીસથી ડરતો હોય, કોઈ અધિકારીથી ડરતો હોય, એના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એને ઉકેલો, જનતાની સાથે રહો. ખાસ કરીને પોલીસે પણ
આ જે કોરોનામાં બહુ જ મોટો ભાગ ભજ્યો છે, ભર ઉનાળામાં ગરમીમાં એમને કામ કર્યું છે. એવી રીતે ડૉક્ટરો અને નર્સોએ એમની ફરજ બજાવી છે. તેવી રીતે ઘણા લોકો આમાં સક્રિય રહ્યા છે, કલેક્ટર હોય, કમિશનર હોય, કે એક ક્લાસ વન અધિકારી હોય, કે કર્મચારી હોય, નાનામાં નાનું બધાએ જ એમની પોતાની ડ્યુટી બજાવી છે, કે જેનાથી આખી દુનિયામાં ને નરેન્દ્રભાઈ મોદીજીની જે ખૂણે છે, જેમનો વર્ષોનો અનુભવ છે, એ રંગ લાવી છે. અને એનાથી તમે દુનિયાના જે આંકડા જુઓ, એનાથી 130 કરોડની જનતામાં બહુ જ 0.1 કહો એટલી જ અસર થઈ છે આ દેશને. ભગવાન અને જલ્દીથી કોરોનાને હટાવે, એની રસી પણ જલ્દી શોધાય. કારણ કે દુનિયાના દરેક દેશો બહુ જ મોટું બજેટ લઈને બેસી ગયા છે, અને થોડા સમયમાં જ મને લાગે છે કે આની વેક્સિન આવી જશે અને માનવજાત બચી જશે. બિલકુલ, અત્યારે જ્યારે દર્શકો તમને જોઈ રહ્યા છે ઝી 24 કલાકના, આ સાથે આપને આપે જેને ચૂંટીને અહીંયા સુધી પહોંચાડ્યા છે એ તમામ આપની પ્રજા કે જેઓ ઈચ્છે છે કે સરકારના તમામ અધિકારીઓ કોઈને કોઈ રીતે તેમને મદદ કરે, કોઈને કોઈ રીતે તેમને રાહત આપે, કોઈ ટેક્સમાં રાહત માંગી રહ્યું છે, કોઈ વેપાર ધંધામાં, બધા અલગ અલગ રીતે પોતાની માંગ મૂકી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતની જનતાને ઝી 24 કલાકના માધ્યમથી આપ શું કહેશો અને આ કોરોના કાળમાં શું સંદેશ આપશો? લોકોને, મારી જનતાને હું એક જ વસ્તુ કહું છું કે કોઈ પણ હાડમારીથી માણસે ડરવું ના જોઈએ. ને જિંદગીમાં જ્યારે ખરાબ સમય આવે છે ને, તારે જ એને સહન કરવું પડે, ને પોતે જ સહન કરવાનું હોય છે. ઘણા દાખલાઓ મેં જોયા છે કે જ્યારે માણસ પર મુસીબત આવે તો આજુબાજુના લોકો પણ તમારી વહારે આવતા હોય છે, પરંતુ એ દુઃખ સહન તો આપણે પોતે જ કરવાનું હોય છે. તો હવે સમય કોઈએ ડરવું ના જોઈએ, નેતાઓએ પણ ના ડરવું જોઈએ, અને બહાર રહીને જ્યારે જ્યારે સમય આવે, હું એવું નહીં કહેતો નેતાઓને કે કાયમ ઘરની બહાર નીકળો, ઘરમાં બી રહીને લોકોને માર્ગદર્શન આપો, રોડ પર જઈને પણ ગભરાવાની કોઈ જરૂર નથી કોઈ પણ જગ્યાએ. પણ તમે એનો જે કાયદાકીય જે અમલ છે, સરકાર જે સૂચના આપે છે, ડૉક્ટરો જે સૂચના આપે છે, દરરોજ ગરમ પાણી પીવું, તમે જે ઉપકારા છે એ પીવું, શરદી ના થાય એની પર ધ્યાન આપો, ઘરના કોઈ દર્દ ના થાય એની ઉપર ધ્યાન આપો, પરંતુ જો સારી નિયતથી કોઈ પણ કામ કરો તો ભગવાન પણ તમારી સાથે હોય છે. સત્ય સંકલ્પનો દાતા જ ભગવાન છે. એટલે હવે વખતે તો તમે પ્રજાની પડખે રહેશો તો ભગવાન બી તમારું કંઈ નહીં બગાડી શકે, એવું કહીને ઊભી રહો. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ. તો ધરા આપણી સાથે હતા યોગેશભાઈ કે જેમણે ઘણી બધી વાતો કરી છે. 400 વર્ષનો કાળ રહ્યો છે અને તેવી પરિસ્થિતિમાં જ્યારે અલગ અલગ રોગ આવ્યા, ગુજરાતના ઇતિહાસને પણ વાગોળ્યું કે જેમાં ગુજરાતે ઘણા બધા સામના કર્યા, પરંતુ આ એક એવો વિશ્વનો દુશ્મન છે કે જે અદૃશ્ય છે, જે દેખાતો નથી, અને તેનો એકમાત્ર ઈલાજ છે કે આપણે પોતે જાતે તેનો સામનો કરવો પડશે. લોકો તો